જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ

માં લક્ષ્મી હનુમાનજી અને સૂર્યનારાયણ ભગવાન આજની શુભ ધાતુ ચાંદી અને સુવર્ણ આજે શરીરમાં પ્રભાવિત થનારું શરીરના હાડકા આજનું શુભ અન્ન બાસમતી ચોખા અને ઘઉં આજનું શુભ ઘી આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ અને લાલ કમળ આજની ભાગ્યવર્ધક સુગંધ હિના અને ગુલાબ તો મિત્રો હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાગ્યા સૂર્ય સૂર્ય આજે પાંચમા સ્થાનમાં ગોચર કરતા દેખાય તો મિત્રો આજે સંતાનો સાથેનો વાદ વિવાદ બને ત્યાં સુધી ટાળજો સંતાનોનું ચરિત્ર તમારા ધ્યાનમાં હોવું ખૂબ જરૂરી આજે આર્થિક પરિસ્થિતિમાં પણ ધ્યાન રાખવું આજે આપણી સાથે કોઈ ધોકો કરી શકે બેઈમાની કરીને આપણા પૈસા છીનવી શકે આજે આપણે પણ કોઈ ખોટી રીતે ધન કમાઈએ તો આ પૈસો બીમારીમાં ખર્ચાઈ જાય તો આજે આ બાબતે દૂર રહેવું જરૂરી ચંદ્ર ચંદ્રમાં આજે ત્રીજા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે આપણી નિર્ણય લેવાની શક્તિ ઘટતી દેખાય છે આજે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે એમાં આપણે નિર્ણય ન લઈ શકીએ મિત્રો આજે ભાઈ બહેનો સાથે ઝઘડાથી દૂર રહેવું ખૂબ જરૂરી આજે કોઈનું ધન હડપી લેવાની કોશિશ ન કરવી નહીં તો આપણે ત્યાં કોઈ ખોટા કાર્યથી અથવા ચોરી જેવી બાબતોથી ધનહાની થવાની શક્યતાઓ બને મંગળ મંગળ આજે પાંચમા સ્થાનમાં ગોચર કરતા દેખાય તો મિત્રો આજે કોઈ બીમારી હોય ખાસ કરીને બ્લડ પ્રેશરની બીમારી હોય તો એમાં ડાઉન્સ આવવાની શક્યતાઓ છે તો આપણે આજે બીમારી માટે ડૉક્ટરને ત્યાં જવું ન પડે એની કાળજી રાખજો ખાવા પીવામાં હરવા ફરવામાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી આજે વગર લખાણે કોઈ પણ કાયદાકીય કામ ન કરવું બરાબર વાંચવું વંચાવવું પછી સાઈન કરશો તો ફાયદામાં રહેશો બુધ બુધ આજે દસમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે છે ને બેન દીકરી ફોય માસી સાડી આવા પાત્ર પાસેથી ધન લાવવું ન જોઈએ અને એ ધનનો ઉપયોગ કરવો ન જોઈએ તો આપણને ફાયદો થાય આજે મદિરા અને માદક પદાર્થોથી દૂર રહેવું આપણા માટે સારા પરિણામ અપાવે ગુરુ ગુરુ આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે પિતાની તબિયત પર અસર આવતી દેખાય છે તો એની પર ધ્યાન અવશ્ય આપજો આજે કોઈ વડીલ સાથે ખોટો વાદ વિવાદ થાય તો એમાં ફસાઈને આપણે આપણો સમય બી વગાડીએ માન સન્માન પણ ગુમાવીએ અને પૈસાનો પણ આપનો વ્યય થતો દેખાય જ તો આજે બને ત્યાં સુધી આ બાબતોથી દૂર રહેવું જરૂરી શુક્ર શુક્ર આજે પહેલાં સ્થાનમાં ગોચર કરે તો મિત્રો આજે મકાન વાહન બીજી માલ મિલકતથી આપણને ફાયદો મળતો દેખાય જ પણ શારીરિક શક્તિઓ આપણી ઘટતી દેખાય જ આજે સુંદર કપડાં પહેરવાનું મન થાય સુગંધિત દ્રવ્ય વાપરવાનું મન થાય એ વાપરવું જોઈએ ચોક્કસ એનાથી આપણે આપણા શુક્રને સારો કરી શકીએ છીએ શનિ શનિ આજે સાતમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે છે ને કોઈ નાનકડી પ્રોપર્ટી લેવાનું આયોજન કરી શકાય પ્રોપર્ટી ખરીદી શકાય પ્રોપર્ટી અંગેના કામકાજ પ્રોપર્ટી અંગેના કાગળિયાઓ દસ્તાવેજ આ બધું આજે કરી શકાય અને એમાં સારું ફળ મળે આજે આપણે મકાન પ્રોપર્ટી લેવાનું વિચારીએ ને તો તૈયાર પ્રોપર્ટી આપણને મળી જાય ને એ આપણે ખરીદી શકીએ આજે ખોટા માણસોથી દૂર રહેવું ખૂબ જરૂરી રાહુ રાહુ આજે બારમા સ્થાનમાં ગોચર કરે મિત્રો બારમા સ્થાનનો રાહુ છે ને માણસને શેકચલ્લી બનાવે તો બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું સંભાળીને રહેવું નહીં તો શું થાય કે આપણે જે નથી થવાનું નથી કરવાનું એના વિચાર કરીએ ને એ બાબતના ખોટી રીતે આગળ વધીએ જે આપણને નુકસાન કરતા થાય આપણી પ્રતિષ્ઠામાં હાનિ પહોંચે આપણા પૈસાનું નુકસાન થાય અને આપણને બદનામી મળે તે જુદી તો આજે બને ત્યાં સુધી આવા કામોથી દૂર રહેશો તો વધુ ફાયદો આજે બીજી એક બાબતથી દૂર રહેવાનું છે કોર્ટ કચેરીના મામલાથી પણ દૂર રહેવાનું છે કેતુ કેતુ આજે ભાગ્યસ્થાનમાં નવમાં સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે પરદેશ જવાના રસ્તા ખુલે પરદેશ જવાનું હોય તો તેનું સંપૂર્ણ આયોજન તમે કરી શકો આજે આપણી આર્થિક પરિસ્થિતિ પર આપણે ધ્યાન રાખવાનું છે ખોટા જે ખોટા કામ કરે છે એવા લોકોથી આપણે સંભાળીને દૂર રહેવાનું છે તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હર્યોદયન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો